हेलो फ्रेंड्स, सब्सक्राइब बटन दबाइए और इस बेल आइकन को दबाइए लेटेस्ट जॉब अलर्ट सबसे पहले पाने के लिए। हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। फ्रेंड्स, आज आप बात करशु हाल में जे सरकार द्वारा एक खूब अगत्यनी जाहरात बहार पड़ी है तलाटी कम मंत्री। तो 3,437 पोस्ट माटे आ एक भर्ती बहार पाड़वामां आवी छे अने आनी सौथी मोटी विशेषता ए छे के आ भर्ती जे छे 12 पास उपर कोई पण उम्मेदवार जे 12 पास करी चूकेला उम्मेदवार आमां अप्लाय करी शके छे। अने बीजी आनी खासियत ए छे के आमां उम्मेदवारे जे शारीरिक कोई क्षमता माटे कोई ग्राउंड क्लियर करवानुं रहेतुं नथी, तो एना कारणे जे छे कोन्स्टेबल करता पण तलाटी कम मंत्रीनું જે છે ક્રેઝ વધારે રહેતો હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આમાં ફોર્મ પણ ભરાતા હોય છે। તો ફ્રેન્ડ્સ, આજે વિડીયો જાણશું કે કઈ કઈ માહિતી તમારે ફોર્મ ભરતા પહેલાં એકત્ર કરવાની રહેશે। તો સૌથી પહેલાં વાત કરી તો લાઈક કા તો 12 પાસ મેં અગાઉ જણાવી એમ, અને વયમર્યાદાની વાત કરીશ તો 18-36 વર્ષના જે છે ઉમેદવારોમાં ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ છૂટછાટ પણ જે જાતિ પ્રમાણે અહીં આપવામાં આવેલી છે તો એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ તારીખની વાત કરી તો 28/1 આ ભરતી બહાર થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ એની 15 ફેબ્રુઆરી છે। તો એ પણ જે છે એના પહેલાં તમે વહેલી તકે ફોર્મ ભરી લેજો। અને ફીની વાત કરીએ તો 100 રૂપિયા જે છે જનરલ કેટેગરીવાળા માટે ફી ભરવાની રહેતી હોય છે, બાકી જે છે બીજી ઉમેદવાર માટે કોઈ પણ પ્રકારની ફી રહેતી નથી હોતી। ત્યારબાદ વાત કરી કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ આમાં કયું જોશે, તો ઘણાને પ્રશ્ન થતો હોય છે કે ભાઈ કોમ્પ્યુટર સર્ટિફિકેટ ન હોય તો શું કરવાનું, કોમ્પ્યુટર સર્ટિફિકેટ આમાં ફરજિયાત છે કે નહીં। તો હા ફ્રેન્ડ્સ, એના માટે એક શબ્દમાં કહું તો કોમ્પ્યુટરનું જે સર્ટિફિકેટ છે એ ફરજિયાત છે, પરંતુ તમારા સર્ટિફિકેટની અંદર ઘણા બધા ઓપ્શન આપેલા છે, જેમ કે તમે કોઈ ડિપ્લોમા કરેલું હોય કોમ્પ્યુટરની અંદર તો તમારું એ પણ સર્ટિફિકેટ આમાં માન્ય ગણાય છે, અથવા તો તમે ડિગ્રી કરી હોય જેમ કે બીસીએ એમસીએ જેવી, અથવા તો કોઈ બીઈ જેવી કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગની ડિગ્રી કરી હોય એ પણ જે છે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આમાં માન્ય ગણાશે। ત્યારબાદ તમે 10મા અથવા 12મા ધોરણમાં તમારા વિષયમાં કોમ્પ્યુટર વિષય હોય તો એ પણ જે છે આ ભરતીમાં માન્ય ગણાશે। અને લાસ્ટમાં જે છે આ એકે ન હોય તમારી પાસે તો સિમ્પલ તમે તમારા નજીક કોઈ કોમ્પ્યુટર સેન્ટર હોય જે ગવર્મેન્ટ માન્ય, ત્યાંથી પણ તમે સર્ટિફિકેટ લઈને જે છે આમાં ફોર્મ માટે અપ્લાય કરી શકો છો। ફ્રેન્ડ્સ, આ તો થઈ બેઝિક જાણકારી, હવે સૌથી મોટું પ્રોબ્લેમ એ થતો હોય છે કે ફોર્મ કઈ રીતે ભરવું, તો એની પણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ। તો સૌથી પહેલાં તમે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે છે એ હું ઓપન કરી લઉં છું, તો જેવું તમે ગૂગલ પર ઓજસ જસ્ટ લખે એ વેબસાઇટ ઓટોમેટિક અહીં આવી જશે। હાલ તમે જાણો જ છો કે તલાટી કમ મંત્રીની ભરતી જ્યારથી બહાર પડી છે ત્યારથી જે છે સર્વર ખૂબ જ ડાઉન ચાલુ રહી છે, તો આ એનું એક પ્રમાણ છે કે આ ભરતીની ડિમાન્ડ કેટલી હશે કે વેબસાઇટ પણ આખી જે છે ઓલમોસ્ટ ડાઉન કરીને થઈ ગઈ છે। ત્યારબાદ તમે જેવું ઓજસ હોમ પેજ ઓપન કરશો એટલે આ ટાઈપનું એક ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। હવે આની લિંક જે છે ઓજસની તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ। તો ઓજસની અંદર તમે જાણો છો કે ફોર્મ કદાચ પહેલાં ભર્યું હશે તો જાણતા હશો કે તમારે ફોર્મ ભરવું હોય તો સૌથી પહેલાં એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો અહીંયા જે ટેપ તમને દેખાય છે 3 લાઇન દેખાય છે એની પર ક્લિક કરશો એટલે એની જે ઓપ્શન છે એ બધા ઓપન થઈ જશે, તમે સ્ક્રોલ ડાઉન કરીને બધા ઓપ્શન જોઈ શકો છો। તો સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એનો અગાઉ હું વિડીયો બનાવી ચૂક્યો છું, એ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, એમાં સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેં આપેલી છે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું। ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું, તો ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરીને રજિસ્ટ્રેશન નંબર આવે એટલે તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમે નીચે બીજો ઓપ્શન જોઈ શકો છો અપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું અપ્લાય પર ક્લિક કરશો એટલે તમારી સામે એડવર્ટાઇઝમેન્ટનું એક લિસ્ટ સિલેક્ટ કરવાનું રહેશે। તો હાલ જે અત્યારે ગુજરાત પંચાયત સેવાની જે પણ ભરતી ચાલુ છે અલગ અલગ પોસ્ટ માટે, તો એ બધી લિસ્ટ તમારી સામે આવી જશે, નીચે લિસ્ટ જે છે આવી ગઈ છે। તો આપણે છેલ્લા જે ભરતી તમે જોઈ શકો છો ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની વર્ગ 3ની જાહેરાતમાં આપણે ફોર્મ ભરવાનું છે। આના સિવાય તમે ઉપરનું પણ ભરતીમાં જો અપ્લાય કરી શકો છો જો તમને એમાં લાયકાતને એની વયમર્યાદા બધો લાગુ પડતું હોય તો। તો હવે લાસ્ટમાં જે છે આની અંદર તમે જોઈ શકો છો કે અપ્લાય અને ડિટેલ્સ બે ટેબ આપેલા છે, તો ડિટેલ્સમાં જે છે પીડીએફ ફાઇલ તમને એક ઓફિશિયલ મળી જશે, તો પીડીએફ ફાઇલ એક વખત જરૂરથી વાંચી લેજો, એમાં એકદમ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપેલી છે। તો તમારે એ વાંચ્યા બાદ સિમ્પલ અપ્લાય પર ક્લિક કરવાનું રહેશે, તો જે હું અપ્લાય પર ક્લિક કરીશ એના પહેલાં એક કન્ડિશન આવશે, તે કન્ડિશનને તમે વાંચી લેજો। હવે બેઝિક કન્ડિશન અહીં આપેલી છે તો તમે વાંચીને સિમ્પલ ઉપર અપ્લાય ના ઉપર ક્લિક કરી દેજો।
હવે અહીં રજીસ્ટ્રેશન નંબર મેં અગાઉ જણાવ્યું કે રજીસ્ટ્રેશન પહેલાં કરીને તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો. રજીસ્ટ્રેશન કર્યા વગર પણ તમે ફોર્મ ભરી શકો છો. અહીંયા જે સ્કીપ નામનો ઓપ્શન જે છે એની પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ સીધું ફોર્મ પર અહીં ભરી શકશો. પરંતુ હું તમને એ જ પ્રિફર કરીશ કે એક વખત રજીસ્ટ્રેશન કરી લો, જેથી આવનારા જેટલા પણ ફોર્મ છે તમે ઓજસ પર ડાયરેક્ટલી ભરી શકો. વારંવાર જે છે તમારે બધી ડિટેલ્સ ન નાખવી પડે, વારંવાર ડોક્યુમેન્ટ અપલોડ ન કરવા પડે. તો સિમ્પલ અહીં તમે રજીસ્ટ્રેશન નંબર અને તમારી જન્મ તારીખ જે છે અહીં એન્ટર કરી અને અપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ જે છે ઓટોમેટિકલી આખું ફિલ થઈને આવી જશે. હવે આના વિશે પણ હું અગાઉ એક વિડીયો બનાવી ચૂક્યો છું, તો ફ્રેન્ડ્સ તમે એ પણ હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, તો ત્યાંથી જે છે તમે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ફોર્મ ભરવું એ તમે જોઈ શકો છો. હવે માની લો ફોર્મમાં તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ, તો ફોર્મને એડિટ કઈ રીતે કરવું? તો તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન નીચે જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે એમાં બીજો ઓપ્શન અપ્લાય પછી છે એડિટનો ઓપ્શન. તો એડિટમાં જઈ અને તમે જે છે ફોર્મ તમારું એડિટ એટલે કે સુધારો વધારો ફોર્મમાં કરી શકો છો. પરંતુ તમારું ફોર્મ કન્ફર્મ થયા પહેલાં તમારે એ કરવાનું રહેશે. ફોર્મ કન્ફર્મ થઈ ગયા બાદ કોઈ પણ પ્રકારનો તમે એમાં સુધારો કરી શકશો નહીં. જો આવું થાય તો તમે બીજું ફોર્મ ભરી શકો છો અને જે તમારું લેટેસ્ટ ફોર્મ હશે એ જ માન્ય ગણાશે. પરંતુ ગાઈડલાઇન મુજબ એ પણ કહેવામાં આવ્યું છે કે એકથી વધારે ફોર્મ ન ભરો, ડુપ્લિકેટ ફોર્મ જે છે એ રિજેક્ટ થઈ જશે. તો આ પણ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ફોર્મ ભરતી વખતે કોઈ મિસ્ટેક ના થાય. અને બીજું જે ઓપ્શન આમાં એક પ્રોબ્લેમ થતી હોય છે કે ફોટો અને સિગ્નેચર અપલોડ તો કરી લેતા હોય છે, પરંતુ રિસાઈઝ કઈ રીતે કરાવતો એનો પણ હું વિડીયો એક અગાઉ બનાવી ચૂક્યો છું. ફોટાને કઈ રીતે તમે તમારા એની સાઇઝ જે આપેલી હોય છે 15 KB નીચે, તો સાઇઝમાં કઈ રીતે તમે ફોટો તમારા મોબાઈલથી ક્લિક કરી શકો છો ફોટો અને સિગ્નેચર. તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આટલું જ. આઈ હોપ તમને આ વિડીયો હેલ્પફુલ રહ્યો હશે. હું જાણું છું કે મેં બધી સ્ટેપ આ મોબાઈલના જે છે નથી બતાવ્યા, પરંતુ એના અગાઉ હું વિડીયો બનાવી ચૂક્યો છું, તો વારંવાર એક ને એક વસ્તુ રિપીટ કરીને કોઈ મતલબ નથી. તો એ તમામ વિડીયો જે છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ફાઇન્ડ આઉટ કરી લેજો. છતાંય કોઈ ક્વેરી હોય તો જરૂરથી જણાવજો, હું તમને કમેન્ટમાં જરૂરથી રિપ્લાય આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ.